આમાં લીલ થઈ ગઈ છે ને આટલા આટલા ઝાડવા ઉગી ગયા છે. તો એવું પાણી આ શામાં લેવામાં આવે? રસોઈમાં લે છે અને આમાં ટાંકીમાં આવે, એ બાળકોને પીવા આવે છે. તો એ પીવાનું પાણી કેવું હોય છે? કડવું એકદમ લાગે છે અને ડોળું હોય છે. આ ટાંકો સાફ કરવામાં આવે? ના. કેમ? કોઈ ધ્યાન જ નથી દેતા. શિક્ષા અધિકાર 2010 કે કાનૂન કે તહેત બુનિયાદી ઢાંચા મેં પ્રાથમિક સ્કૂલો કે બચ્ચો કે લીએ શુદ્ધ પીને કા પાણી, શૌચાલય કી વ્યવસ્થા, ખેલને કા મેદાન ઓર ખેલને કે લીએ ખિલોને ઓર મધ્યાહ્ન ભોજન મેં અલગ કિચન કી વ્યવસ્થા ઓર ક્લાસ મેં 30 બચ્ચો કે લીએ એક શિક્ષક કા હોના જરૂરી હૈ. લેકિન ગુજરાત રાજ્ય કે સુરેન્દ્રનગર જિલ્લે કે સાયલા તહેસીલ ગાંવ મેં કુછ અલગ સ્થિતિ દિખાઈ દેતી હૈ. તમારા નિસારમાં પીવાનું શુદ્ધ પાણી છે? નહીં. કેવું છે? અહીંયા પીવા માટે પાણી જ નથી હોતું. અમારે ઘરેથી બોટલ ભરીને લઈ જવી જોઈએ છે. કેમ, કેવું પાણી હોય છે? ડોળું હોય છે ને ગંધારું હોય છે, એમાં અંદર જીવજંતુ પડી જતું હોય છે, જાણે કે કાચીડો જીવડા નથી આવતા, તારે ઝીણા ઝીણા એવા પડ છે અંદર. આટલું પાણી આખો દિવસ ચાલે તમારે? ચલાવવું તો પડે ને, આમ પાણી સારું નથી હોતું એટલે થોડું થોડું પીને ચલાવવું પડે. પીવા માટે આ પાણી નથી હોતું. ઘરે જમીન જાવ? કેમ, મુતડીમાં વાસ આટલી આવતી છે? અહીંયા કોઈ સાફ નથી કરતું, બહુ ગંદકી હોય છે, ત્યાં પાણીની સગવડતા નથી, એટલા માટે આ બહુ જ વાસ આવતી હતી. इस बारे में मैंने वहां के प्रिंसिपल से बात करने की कोशिश की, लेकिन उन्होंने कैमरे के सामने कुछ भी बोलने को तैयार नहीं है और सरकार की गलतियों पर पर्दा डाल रहे हैं. तमार वर्ग में कितना विद्यार्थी है? अत्यारे हाल में 34-35 की संख्या बैठेली छे. 2011 हाजर हुए एक वर्ग. और शिक्षक तमे? अत्यारे मारा वर्ग में एक शिक्षक छु. आ वर्ग में શિક્ષા કા અધિકાર એક્ટ કે તહેત બુનિયાદી ઢાંચા મેં બચ્ચો કે લીએ સુવિધાએ ઉપલબ્ધ કરાને કે લીએ સુરેન્દ્રનગર જિલ્લે કે શિક્ષા અધિકારી શ્રી જીડી કનાની કો કોલ કરકે દબાવ બનાઈએ. ઉનકા નંબર હે 9909702119. મેં હું નીરુ રાઠોડ, ઇન્ડિયા અનર્ડ કે લીએ.